જય શ્રી કૃષ્ણ. આજે આપણે બડી સેવા જે કોટના ગુંજા હોય છે, શિખર ગુંજા જે કહેવા તો એ આપણે જોશું. એની માટે આપણે તૈયારીમાં ઘઉંનો શાળો લોટ છે એને શેકી લીધો છે, અને એમાં બુરું, ઇલાયચી પાવડર અને ઘી થોડુંક એવું લીધું છે પાછું જ્યારે વાળીએ ત્યારે, અને મરીના આખા દાણા લીધા છે શ્યામ તીખા, અને આવી રીતે રેડી કર્યા છે આ ચાર ગુંજા માટે અને આ શિખર માટે. આ ઘઉંનો લોટ સાદો છે, રોટલીનો હોય એ લીધો છે. એમાં આપણે સરખું મોણ કર્યું છે પરોઠામાં કરીએ એટલું, થોડુંક વધારે લેવાનું મોણ, અને જલથી લોટ બાંધ્યો છે અને સ્ટીફનેસ આવી પરોઠા જેવી જ રાખી છે. આ ઉપરની સજાવટ માટે ના મેંદો બાંધ્યો છે, આમાં મોણ નથી લીધું, ખાલી જલથી જ બાંધ્યો છે, અને આની કન્સિસ્ટન્સી રોટલીના લોટ જેવી રાખવાની. આ જે બધી સજાવટ કરે એને આપણે લગાવવા માટે આ મેંદાની લાઈ બનાવી છે. આમાં મેંદામાં બસ ખાલી જલ કરીને આવું ખીરા જેવું કન્સિસ્ટન્સી રાખી છે, ડ્રોપિંગ કન્સિસ્ટન્સી. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ છીએ. આ પડ માટે તમે મેંદાનું પણ પડ કરી શકો છો, પણ આપણે આ ઘઉંના લોટનું બતાડીએ છીએ. ઘઉંના લોટનું વધારે સુંદર આવે છે ને થોડી જાડાઈ વધારે રાખવાની, નોર્મલ પૂરીથી જાડી રાખવાની, આપણે જે ભાખરી કરતા હોઈએ એટલી જાડાઈ રાખવાની આપણને. જલથી કિનારી ચૂકાવીને કાંગરી કરી લેવાની. વચ્ચેનું શિખર કરીએ છીએ આ રીતે, સ્ટફિંગ ભરી દેવાનું. સાઈઝ હંમેશા તમે તમારી રીતે નાની મોટી કરી શકો છો, થોડીક મોટી સાઈઝ હશે તમને ડિઝાઇન કરવામાં સુંદરતા વધારે આવશે. આ રીતે વચ્ચેનો શિખર તૈયાર કર્યો છે. હવે આ મેંદો જે આપણે બાંધ્યો છે મોણ વગરનો, એને આપણે ગાંઠિયાના સંચામાં ભરીને એના ગાંઠિયા ઉતાર્યા છે. હવે એની આપણે ચોટી ગૂંથી લેવાની સજાવટ માટે જોશે. હવે આજે મેંદુ આપણે ભણ્યો હતો, બાંધ્યો હતો મોણ વગરનો, એને આપણે આવી રીતે શકરવાળા જેવું શેપનું કટિંગ કરી લીધું છે. આ ચોટી બધી તૈયાર રાખી છે સિદ્ધગઢમાં, અને હવે આ વચ્ચેનું આપણે શિખર કરશું. એમાં સૌથી પહેલાં આની કિનારી પર આ લગાડી દઈશું.
વચ્ચે અષ્ટદલ કરશો. ટોટલ આવી રીતે 8 આવી રીતે ભરવાના એમાં સજાવટમાં. નાની નાની કમળીની ડિઝાઇન કરવાની છે, એની માટે આપણે આ લગાડી દઈએ છીએ ડાયાની. ગાંઠિયા કર્યા છે અને એક બાજુથી દબાવી દેવાનું થોડું. હવે આપણે શિખર થઈ ગયા, હવે આપણે ગુંજા જોઈએ છે. અત્યારે ઘી ગરમ થાય છે તો આમાં પણ એ જ રીતે આ કિનારી પર ચોટી જે ગોઈથી છે એનાથી સજાવટ કરશે. આમાં શંખનો શેપ કરશું આપણે.
આમાં આપણા સોયાથી બે ચાર છેદ કરી દેવાના અંદર, એટલે ફાટવાનો ડર, તળવાના વખતે ખોલીને ફાટી જવાનો ડર ઓછો રહે. એટલે અહીંયા હજી આપણે સજાવટ માટે આવા આપણે બોલ્સ જે બનાવ્યા છે એ ઉપર ધરાવશું. અને આપણે શિખર અત્યારે ઓલરેડી ઘીમાં તળવા માટે પધરાવી દીધો છે. નીચે કાણાવાળી ડીશ રાખી દેવી, જ્યારે ઘી ગરમ થવા આવે અને જ્યારે તળવા માટે પધરાવો ત્યારે નીચે કાણાવાળી ડીશ ઉલટી રાખી દેવી, એટલે એનાથી અડીને નીચેનો ભાગ વધારે ડાર્ક ન થઈ જાય, એ માટે જરૂરી છે. શંખ જોઈએ, હવે આપણે ચક્ર જોઈએ. એમાં પણ આ રીતે જ આપણે છોટીથી કરી લઈએ.
હવે આપણે ગદા જોઈએ છે, તો ગદામાં ડાબી રીતે એ જ રીતે આપણે આ ચોટી સાઈડમાં ગૂંથેલી ધરી દીધી છે, અને ગદાની આપણે ડિઝાઇન હવે જોઈ લઈએ. અંદર એ ડિઝાઇન તમે ઈચ્છા મુજબ કરી શકો છો. અત્યારે હું આ જે ચોટી છે એને જ હું અંદર લઈ લઉં છું. પછી અહીંયા કોઈ સજાવટ કરવી હોય તો કરી શકાય છે. પછી એડ કરી દઈએ. હવે આપણે પદ્મમાં જોશું. ચોથું જે આયુધ છે એમાં પદ્મમાં આવે છે. અમુક જગ્યાએ સ્વસ્તિક પણ કરતા હોય છે આમાં, તો આપણે જોઈ લેવાનું પોતાની જે પ્રણાલિકામાં શું આવે છે, સ્વસ્તિક આવે છે અથવા પદ્મ આવે છે. તો અત્યારે આપણે પદ્મ બતાડીએ છીએ. અને સ્વસ્તિક કરતા હો તો સ્વસ્તિકની જેમ આપણે ડિઝાઇન નોર્મલ કરતા હોય એ રીતે જ થતી હોય છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વચ્ચે અષ્ટદલ પદ્મ જે શિખર કેળું છે એમાં એ રીતનો ક્રમ છે. આ રીતે આપણે નાની નાની કળી સિદ્ધ કરી છે એ જ મેંદાની. પદ્મમાં કર્યું આપણું. અત્યારે આ વચ્ચેનું શિખર આપણું રેડી થઈ ગયું છે તળાઈને, અને બીજા જે તળાઈ રહ્યા છે. હવે આપણે આ બધા ગુંજા જે બધા છે કર્યા છે, શિખર ગુંજા એ તળાઈ ગયા છે. આ મધ્યનો શિખર, પદ્મ, શંખ, ગદા અને ચક્ર. અને હજી તમે ડાર્ક તળવું હોય તો પણ તળી શકો છો. અને પડ જે આપણે ઘઉંના લોટનું કરવું અને એ મેંદાનું લેવું હોય તો પણ લઈ શકો છો. છેદ કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું અંદર સોયાથી, નહીં તો પાટવાના પૂરી શક્યતા રહેતી હોય છે. તો આ રીતે આજે આપણે આ જોયું. જય શ્રી કૃષ્ણ.